മന്ദഹാസരുചിരാനനാംബുജം പൂജിതം സുരനരോത്തമേർമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണേ ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമഃ. ശ്രീ സഹജാനന്ദായ നീലകണ്ഠായ ച നമോ നമഃ. ശ്രീ ഗുരുചരണകമലേഭ്യോ നമോ നമഃ. ബോലോ ശ്രീ സ്വാമിനാരായണ ഭഗവാനനി. ശ്രീ ഹരി കൃഷ്ണ മഹാരാജനി ജയ്. ശ്രീ ഘനശ്യാം മഹാരാജനി ജയ്. കഥാ സાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ નેવુમું ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ઘુઘરાળા ગામમાં પધાર્યા છે. ભગવાન શ્રીહરિ ગામમાંથી દર્શન કરવા આવેલા સત્સંગી ભક્તો અને બિનસત્સંગી ભક્તો એને વાત કરે છે. મહારાજે કથા વાર્તા કરી. કથા વાર્તા સાંભળતા સાંભળતા સભા શૂન્ય થઈ ગઈ, એટલે કે કથા સાંભળનારા ભક્તોને કથામાંથી રસ ઉઠી ગયો, આળસ આવી ગઈ, ઊંઘ આવી ગઈ, તમોગુણ છાઈ ગયો. મહારાજે આવું જોયું એટલે મહારાજે સંતોને કહ્યું કે હવે કીર્તન ગાઓ. કીર્તન ગાયા, સભા બધા ભક્તો સાવધાન થયા. ત્યારે ભગવાન શ્રીહરિ વાત કરે છે. કથા હોય કે કીર્તન હોય, ભગવાનની વાર્તા હોય કે કોઈ ચરિત્રની કથા હોય. કથા વાત કે રતન તીનું વાત સો એક હે તેહી ધારે બિનહી સો માન જીયકુન કરત સમાસ કોવું જીયકુન કરત સમાસ કોવું. કથા વાર્તા અને કીર્તન, હા, કોઈને કથામાં રુચિ હોય, કોઈને વિશેષ કીર્તનમાં રુચિ હોય, કોઈને મહારાજના ચરિત્ર સાંભળવા એમાં વિશેષ રુચિ હોય, આવું હોઈ શકે. પરંતુ આ ત્રણેય વસ્તુમાં એને ધાર્યા વિના, એટલે કે સમજીને કથા વાર્તાને કીર્તન કર્યા વિના જો કરવામાં આવે તો એનાથી ક્યારેય સમાસ થતો નથી. પરીક્ષિતે એકવાર ભાગવતની કથા સાંભળી અને આપણા શાસ્ત્રો કહે છે એનો મોક્ષ થયો. એક જ કથામાં મહારાજા પ્રતાપસિંહ, એમણે એક જ વખત શ્રીમદ સત્સંગી જીવન શ્રવણ કર્યું, કલ્યાણ થઈ ગયું. અને આપણે હજારો વખત કથાઓ સાંભળીએ છીએ, છતાં હતા એવાને એવા. કારણ શું? કારણ એટલું જ કે આપણી કથા, કથા તો સાચી છે પણ કથા સાંભળવાની જે રીત છે, એટલે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને આત્મા પરોવીને જે કથા સાંભળવી, એવી રીતે આપણે કથા નથી સાંભળતા દાદા. તો વાત રહી કીર્તન ભક્તિની. નંદ સંતો ચાલ્યા જતા હતા. એક વૃદ્ધ ડોશીમાં એણે સંતોના દર્શન કર્યા. સંતોની રૂડી ચાલ, સંતોની નીચી નજર, સંતોના શરીર ઉપર તેજ અને ઓજ ઝળહળી રહ્યો છે. સહજાનંદી નૂર લઈને ચાલી રહેલા આવા સંતોના દર્શન કરી એ વૃદ્ધ માતા રાજી રાજી થઈ ગયા. કોણ સંતો છે, ક્યાંના સંતો છે, કોઈ પરિચય નથી, ઓળખાણ નથી. એ સંતો ચાલતા ચાલતા ગાતા હતા, રે સગ પણ હરી વરનું સાચું
બીજું સર્વેક્ષણ ભંગુર કાચું રે સગ પણ હરી વરનું સાચું. આ કીર્તનની પંક્તિ સંતો ગાતા હતા, સંતો તો નીકળી ગયા, પણ એ સંતોના દર્શન, એ સંતોના મુખમાંથી પ્રગટ થયેલી કીર્તનની એક પંક્તિ આ વૃદ્ધ ડોશીમાંને યાદ રહી. સવાર બપોર સાંજ એ વળી કરતા ઘરનું કામ, ઘડી નવી સારીએ રે એ રૂડું સ્વામિનારાયણ નામ, નિત્ય સંભારીએ રે. અખંડ એ કડી ગયા કરે, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં. પરિણામ શું આવ્યું? થોડા સમયમાં અંતકાળ આવે કીર્તનની એક કડીથી કલ્યાણ થયું દાદા. અને આપણે કીર્તનો ગાય ગાઈને તબલા તોડી નાખ્યા, મંજીરા તોડી નાખ્યા. અમે હમણાં એક જગ્યાએ શિકાગોમાં ધૂન જમાવીને તે એક છોકરાએ વગાડતા વગાડતા મંજીરા તોડી નાખ્યા. બોલો દાદા, છે કે નહીં? કેટલા તબલા તૂટી ગયા, કેટલા માઇક્રોફોન તૂટી ગયા. જોકે આપણા લોયાધામમાં તો ભગવાનની બહુ મોટી કૃપા છે, આપણા શ્રીજી સ્વામી કીર્તન ગાતા આપણને આનંદ થાય. એવા જ આપણા મુકુંદ ભગત પણ કીર્તન ગાય છે, તમે દરરોજ સાંભળો છો. ટૂંકમાં મહારાજની આજ્ઞા છે, વાજિંત્ર ભલે વાગતા હોય, તાલ ભલે સરસ મજાનો ચાલતો હોય, પણ આપણું મન જો મૂર્તિમાં નથી રહી શકતું, શબ્દોની સાથે મૂર્તિ સુધી મન નથી જતું, તો એટલી આપણી કીર્તન ભક્તિ કાચી છે. કથા હોય, વાર્તા હોય કે કીર્તન હોય, આનું કારણ શું છે? તો શ્રીજી મહારાજ એમ કહે છે, જીવ માત્રનો સ્વભાવ એવો છે, પંચ વિષયનું પોષણ થાય ને ત્યાં જ એને પ્રેમ થાય છે, પંચ વિષયનું ખંડન થતું હોય ને ત્યાં કોઈને પ્રેમ નથી થતો. દુઃખ માત્ર કહાવત જીતના, દુઃખ માત્ર કહાવત જીતના, વિષય માહી ભરે હે તીતના, વિષય માહી ભરે હે તીતના, વિષય દુઃખ દેખન નહીં દેવે, વિષય દુઃખ દેખન નહીં દેવે, દુઃખ પાવે તો દોષન લેવે, દુઃખ પાવે તો દોષન લેવે. જેટલા જગતમાં દુઃખ કહેવાય છે તે બધા પંચ વિષયમાં રહ્યા છે. પરંતુ વિષય ભોગની આસક્તિ દુઃખને જોવા દેતી નથી. વિચાર કરો તમે, આપણે જે સાંભળવું છે ને આ સાંભળવું છે. કાલે આપણે અધૂરી કથા મૂકી હતી ને આના માટે મૂકી હતી. આપણને અમૃત મળ્યું છે, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, અમૃતની ખાણ છે, પણ તેમ છતાં એ અમૃત રસ છોડીને જગતનું ઝેર પીવા માટે આપણે જઈ રહ્યા છીએ. આપણી આંખ જગત તરફ ખેંચાઈ રહી છે, આપણા કાન જગત તરફ ખેંચાઈ રહ્યા છે. જાણ્યા પછી, અનુભવ્યા પછી પણ આવું ઘણા હરિભક્તોને થાય છે. નિખાલસ ભાઈ હરિભક્તો વાત કરતા હોય ને ત્યારે દેખાઈ આવે છે. એનું કારણ શું સ્વામી, આવું કેમ થાય છે? અનેક વાર અકળાઈને હરિભક્તો પ્રશ્ન પૂછે છે. આ બધા પ્રશ્નોનો જવાબ આ સાગરની કડી યાદ રાખજો. પંચ વિષયમાં દુઃખ તો રહ્યું જ છે, પરંતુ વિષય ભોગની આસક્તિ દુઃખને દેખા જોવા દેતી નથી. અને જીવ વિષયથી દુઃખ પામે છે, છતાં તેનો દોષ લેતો નથી. દુઃખ મળે છે વિષયથી, છતાં વિષય તો ગમે છે, પછી દોષ કોનો કાઢે? ભગવાનનો દોષ કાઢે કે હું પૂજા કરું છું, માળા કરું છું, ધર્મનિયમ પાળું છું, છતાં મને દુઃખ કેમ આવ્યું? મહારાજે મને દુઃખ કેમ આપ્યું? આવા મોટા મારા ગુરુજી છે, આવા મોટા મારા સંતો છે, આવા સારા મારા હરિભક્તો છે, એ કેમ કોઈ મારા માટે પ્રાર્થના નથી કરતા? જોયું, પંચ વિષયની આસક્તિ એટલી ખતરનાક છે.
આજે થોડી વાર આપણે ચર્ચા કરીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે પંચ વિષય માટે ક્યાં ક્યાં કેવા કેવા વિધાન કર્યા છે, ઘણી વાર તમને કથામાં વાત કરું છું. શાસ્ત્રો બધા સાચા, પરંતુ આપણા માટે વચનામૃત સિવાય બીજા બધા શાસ્ત્રો એટલા સાચા નથી. તે તે શાસ્ત્રોમાં લખેલી તમામ વાતો એ સંતો મહાપુરુષો બ્રહ્મર્ષિઓ એની લખેલી છે, પણ સર્વોપરી ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, તમારા ને મારા ઉપર સર્વોપરી કૃપા એમણે શું કરી, પોતાના હાથે ગ્રંથ લખ્યો, શિક્ષા પત્રી, પોતાના શ્રીમુખે ગ્રંથ પ્રગટ કર્યો અને પોતે લખાવ્યો વચનામૃત. આવા ગ્રંથો મહારાજે આપણને આપ્યા. એમ કહી શકાય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ દર્શન આપે છે અને વચનામૃત રૂપી મૂર્તિ એ હરિકૃષ્ણ મહારાજની બોલતી મૂર્તિ છે. પંચ વિષય, પંચ એટલે પાંચ, વિષય શબ્દ થોડો સમજવા જેવો છે. ફાઇવ ઓબ્જેક્ટ્સ ઓફ સેન્સ ઓર્ગન્સ. હજી એને સમજવા માટે સંસ્કૃતમાં વિષ એટલે ઝેર થાય, વિષ એટલે ઝેર, પોઈઝન. આપણા શાસ્ત્રો તો એમ કહે છે જગતનું ઝેર પીવાથી એક જ વાર મરવું પડે, પણ વિષય સંબંધી વિખ એટલે ઝેર પીવાથી જન્મ જન્મ સુધી મરવું પડે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપે જનની જઠરે શયનમ. આ જન્મ ને મૃત્યુનું ચક્ર ચાલુ છે ને, એનું જો કોઈ કારણ હોય ને તો કેવળ એક જ કારણ છે, પંચ વિષયની આસક્તિ. વિષ કરતા પણ વિષય વધારે ખતરનાક છે. આ સાંભળવું સહેલું છે, મારા માટે બોલવું સહેલું છે, પણ સમય આવે ત્યારે સમજવું ને એ બહુ અઘરું છે. વચનામૃત દ્વારા થોડું સમજવા પ્રયત્ન કરીએ. વચનામૃત સારંગપુરનું પહેલું, શ્રીજી મહારાજ એમ કહે વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. વિષય સુખ તો સુખનો આભાસ છે. ત્યાં આપણને એમ થાય મહારાજ એમ કહે છે દુઃખરૂપ છે, અને એક બાજુ શબ્દ વાપરે છે સુખ, આપણને બધાને દેખાય છે સુખ. તમે દાદા આઈસ્ક્રીમ ખાતા કેવું લાગે? હા, ઘનશ્યામ દાદાએ જજમેન્ટ આપી દીધું જોરદાર. જો હે, ઘી ગોળને લાડુ છે, ભોજન બહુ સારું છે. આ તો રમવા રમૂજની વાત કરીએ છીએ, સમજવા જેવું આ છે. દાદા સાંભળો, વચનામૃતમાં બધા પ્રશ્નના જવાબ છે. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય, વિષય, મહારાજ એમ કહે છે વિષયનું સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. હરિચરિત્રામૃત સાગર એમ કહે છે જગતમાં જેટલા દુઃખ માત્ર કહેવાય છે તે બધા પંચ વિષયમાં જ રહ્યા છે. તો પછી વિષયમાં સુખ દેખાય છે એનું કારણ શું? તો વચનામૃત પંચાળનું પહેલું, મહારાજ પંચાળના પહેલા વચનામૃતમાં શું કહે છે, મહારાજના શબ્દો સાંભળો. સંસારમાં જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ છે તેણે કરીને જ છે. સમજાણું દાદા? પંચ વિષયમાં સુખ દેખાય છે એ પણ ધર્મે સહિત ભગવાનનો સંબંધ છે, એટલે કે વિષયને ભોગવનારો જે જીવ છે એણે આ જન્મે અથવા ગયા જન્મે કંઈક ધર્મનું પાલન કર્યું છે, એટલે કે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે, એટલે એને ભગવાનનો સંબંધ થયો અને એ સંબંધના પ્રતાપે એ સુખને ભોગવી શકે છે, એટલે કે એને એટલો સુખનો અનુભવ દેખાય છે. ખરેખર સુખ છે નહીં. વચનામૃત પંચાળનું પહેલું મહારાજ દ્રષ્ટાંત આપે છે. આ મસાલ પકડીને ઊભા છે, જેટલા મસાલથી નજીક આવે એટલું અંજવાળું વધારે છે, જેટલો દૂર જાય એટલું અંજવાળું ઓછું છે, અતિ દૂર જાય તો અંજવાળું મૂળગું નથી, એકલું અંધારું છે. એમ ભગવાનની મૂર્તિથી જેટલો જીવ નજીક આવે એટલું એને તમામ જગ્યાએ સુખનો અનુભવ વિશેષ થાય, ભગવાનથી જેટલો જીવ દૂર થાય એટલું સુખ ઓછું થાય, અને અતિ દૂર થાય તો સુખ ઝીરો થઈ જાય.
તો આપણને એમ થાય શું પંચ વિષય ભોગવવાના જ નહીં, આંખોને ફોડી નાખવાની, કાનને બીડી દેવાના, મોઢાને સીવી લેવાનું, આવું કરવાનું છે? સાંભળો, વચનાવૃતમાં બધા પ્રશ્નના જવાબ છે. તમારામાંથી કોઈક હરિભક્તે આવા પ્રશ્ન અમને જાહેરમાં વર્ષો પહેલાં પૂછ્યા છે એટલે કહું છું. એ દાદા ખાવાનું જ નહીં પછી, ઘી ગોળને લાડુ કશું જ નહીં. હા, મહારાજ વચનામૃતમાં શું કહે છે સાંભળો. વચનામૃત છે ગઢપુર પ્રથમનું 32મું. અને આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકતા નથી, અને ભગવાનનો ભક્ત છે તે પણ પંચ વિષય વિના રહેવાને સમર્થ થતો નથી. પંચ વિષય તો જરૂરી જ છે, એના વગર ચાલવાનું નથી. પરંતુ મહારાજ શું કહે છે, ભગવાનના ભક્તના પંચ વિષય જુદા છે અને જગતના જીવના પંચ વિષય જુદા છે. જગતના લોકો આંખોનો ઉપયોગ કરે છે, એ આંખથી ન જોવાનું જુએ છે, અને ભગવાનનો ભક્ત આંખથી શું કરે છે, એ આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. હું ઘણી વાર કથામાં વાત કરું છું કે એક જ ચાવી તાળાને બંધ કરે છે, એ જ ચાવી તાળાને ખોલે છે. આંખ આની આ આંખથી જગત જેટલું જોવાશે એટલું દુઃખ વધશે, અને આ આંખથી મહારાજની મૂર્તિના જેટલા દર્શન થશે એટલું સુખ વધશે. જીભ આપણી આની આ જ, પણ આ જીભ જગતના શબ્દો જેટલા બોલશે એટલું દુઃખ વધશે, અને આ જીભથી ભગવાન સંબંધી વાતો જેટલી થશે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર કર્યા કરવી. હમણાં અમે શિકાગો યોગેશ ભગતના ઘરે હતા, સાંજની સભા થઈ, સભામાં એક સરસ ચર્ચા થઈ કે અમેરિકામાં એક્યુરસી ઓફ ધ વર્ક, કોઈ કામ અતિ સારું કરવા માટે, તમને ખબર છે કામ સારું થવું જોઈએ, કામ સ્પીડમાં થવું જોઈએ, અને કામ મોટું થવું જોઈએ. અત્યારે આખી દુનિયા આના ઉપર મહેનત કરી રહી છે. હેનરી ફોર્ડ એસેમ્બલી લાઇન એમણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દાદા, એસેમ્બલી લાઇન બિઝનેસનો બહુ મોટો શબ્દ છે. ધીરુભાઈ અંબાણી વારંવાર વાત કરતા, એના પ્રવચનની આ ટૂંકી વાત બહુ પોપ્યુલર બની છે, આગળનું વિચારો, જલ્દી વિચારો અને મોટું વિચારો. વિચારવામાં ગરીબી ક્યાં માટે રાખો છો? મોટું વિચારો, આગળનું વિચારો અને જલ્દી વિચારો. વાત સાચી છે, બહુ સમજવા જેવી વાત છે. બિઝનેસની અંદર કે જગતની અંદર ભૌતિકતામાં વપરાતા આ બધા શબ્દો બહુ સમજવા જેવા છે. તમે બધા જાણો છો આ કરવું જરૂરી છે. પંચ વિષયનો ત્યાગ કરવો એમ આ કથાનો સાર નથી. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભગવાનના ભક્તને પણ પંચ વિષય વિના નથી રહેવાતું. અરે વચનામૃત ગઢપુર પ્રથમ પ્રકરણનું 32મું, એમાં તો શ્રીજી મહારાજ અનાદિ મુક્ત શબ્દ બોલ્યા. કયો શબ્દ? અનાદિ મુક્ત છે, ભગવાનના ધામના મુક્ત છે, એ પણ પંચ વિષય વિના રહેવાને સમર્થ નથી. તો બીજાની ક્યાં વાત કરીએ? પણ મિસ્ટેક ક્યાં છે? જગતના પંચ વિષય જુદા છે, ભગવાનના ભક્તના પંચ વિષય જુદા છે. અમે હમણાં શિકાગોમાં યોગેશ ભગતને ત્યાં હતા. જગતમાં સારું કામ, જલ્દી કામ અને મોટા સ્કેલ ઉપર કામ થઈ શકે એના ઉપર ચેકલિસ્ટ આવી ગયું. ભાઈ આ કામ કરવું છે તો આટલું કામ થયું છે, ડોક્ટર માટે, સર્જન માટે, દરેક જગ્યાએ ચેકલિસ્ટ. એમાં આપણે સત્સંગમાં એક નાનું ચેકલિસ્ટ રાખવું જોઈએ કે આજે સવારે 6 વાગે હું જાગ્યો, ત્યારથી અત્યારના 9 વાગ્યા સુધીમાં આંખથી ભગવાન સિવાયની બીજી વસ્તુ કેટલી વાર જોઈ છે સામે લખો, આ કાનથી કેટલી વાર સાંભળી છે સામે લખો, જીભથી મહારાજે ના પાડી હોય એવી કેટલી વાત વસ્તુ હું બોલ્યો છું આજે સામે લખો. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે, બુદ્ધિશાળી વાણીઓ જેમ હિસાબ રાખે છે એમ ભગવાનના ભક્તે હિસાબ રાખવો. કયો હિસાબ રાખવાનો છે? આ જ હિસાબ દાદા. પૂજ્યપાદ ગુરુજીએ કેટલી સરસ વાત પરિવાર સભાની કથામાં કરી
કે આપણે કપાળમાં ચાંદલો કર્યો એટલે ગળામાં કંઠી પહેરી એટલે ગળું સત્સંગી થયું, કપાળમાં ચાંદલો કર્યો એટલે કપાળ સત્સંગી થયું, પણ શું આપણી આંખ હરિભગત થઈ છે? શું આપણા કાન હરિભક્ત થયા છે? શું આપણી જીભ હરિભક્ત થઈ છે? બહુ મોટો પ્રશ્ન છે ને. અજયભાઈ હમણાં શિકાગો યોગેશ ભગતના ઘરે ડેવિડ બ્રુક, અમેરિકન ખૂબ સારા ચિંતક અને લેખક, એનું પુસ્તક ધ રોડ ટુ કેરેક્ટર, ચારિત્ર્ય નિર્માણ માટેનો રસ્તો, એનું પુસ્તક હતું. મને ભગતે આપ્યું, સ્વામી તમને ગમશે. મેં એનું ઇન્ટ્રોડક્શન ખાલી વાંચ્યું. આપણને એમ લાગે જે વચનામૃતમાં વાતો છે ને, જે વાતો વચનામૃતમાં બેઠે બેઠી એને જો ટ્રાન્સલેટ કરવામાં આવે તો અમુક વાતો તો 80% નહીં, 90% નહીં, 100% એની વાતને મળતી આવે. આપણને એમ લાગે આજનો કોઈક માણસ હોય, એટલે કે અર્વાચીન કોઈ છે કે પ્રાચીન કોઈ છે, ઇન્ડિયાનો છે કે અમેરિકાનો છે, મંદિરની અંદરનો કોઈ માણસ છે કે ભૌતિક જગતનો કોઈ માણસ છે, પણ કલ્યાણ માટેના, જીવના શ્રેય માટેના, જીવના આત્યંતિક હિત માટેના જે માર્ગો બતાવ્યા છે ને એક જ સરખા છે, એક જ સરખા છે. એ કયા માર્ગ છે? આ માર્ગ છે. સાંભળજો, પંચ વિષય વિના ભગવાનના ભક્તને પણ રહેવાતું નથી. પણ હવે મહારાજ શું કહે છે સાંભળો. મધ્ય પ્રકરણનું વચનામૃત પહેલું, જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળતો નથી. આજે મોહ છે ને એ મારી નાખે છે. કોણ મારી નાખે છે? ગુરુજી સરસ સંતોની સભામાં વાત કરે, જમવું એ પાપ નથી પણ ગમવું એ પાપ છે. સમજાણું દાદા? ભૂખ લાગી હોય તો જમવું તો પડે જ, પણ આપણે કોઈકને ત્યાં ગયા હોય ને સરસ મજાના ભજીયા બનાવ્યા હોય અને એ ભજીયા જમવું નહીં, ગમવું થઈ જાય, એવા ગમી જાય, એવા ગમી જાય કે ઘરે આવીને પછી મગજમાં ભજીયા બનાવો અને બનાવીને પછી કજિયા ચાલુ થાય કે પહેલાં જેવા ભજીયા બન્યા નથી. ખબર છે ને તમને, મેં મુંબઈની સત્ય ઘટનાની વાત કરી હતી. ગૌતમ આપતે નામનો એક માણસ, એને કઢી ભાવે, પત્નીને એમ કહે સાંજે મૂકી રાખજે, સાંજે આજ કઢી હું ખાઈશ. પત્ની પાછળથી જમવા બેસે, પત્નીને વધારે પણ કઢી ગમી, એનેથી સાંજે તાજી બનાવી દઈશ. પત્ની કઢી પી જાય, સાંજે કોઈ કામ આવી જાય, સ્ત્રી કઢી બનાવી ન શકે. સાંજે આ માણસ ઘરેથી જોબ પરથી ઘરે આવે, એના મગજમાં તો શું ચાલે છે કે ઘરે જશું અને કઢી જમીશું. ડાઇનિંગ ટેબલ પર બેસે, જમવાની બધી વસ્તુ પીરસાય, કઢી જોઈ નહીં, એને ટકોર કરી, ત્યારે પત્નીને વાત યાદ આવી કઢી બનાવવાનું તો ભૂલી જ ગઈ, બપોરે બધી પી ગઈ હતી. અને ઝઘડો એટલો ખતરનાક થાય, મુંબઈમાં અંધેરીમાં રહેનારો આ માણસ 7મા કે 8મા માળથી પોતાની પત્નીને ધક્કો મારે અને પત્ની ઉપરથી નીચે પડે, પત્ની મરી ગઈ અને જેલ થઈ. આ માણસ જેલ ભોગવે છે. હવે તમે મને કહો, આને કઢીએ માર્યો કે કઢીની આસક્તિએ માર્યો? સમજાઈ ગયું ને તમને? કઢી ખરાબ નથી, ખરાબ કોણ છે? કઢીની આસક્તિ. તમને ભગવાનની ઈચ્છાથી જે પ્રસાદમાં મળે તે જમી લો, કઢી મળે તો કઢી જમી લો, દૂધપાક મળે તો બોલો દાદા દૂધપાક જમી લો, હે ડોલર મળે તો ડોલર કમાઈ લો, રૂપિયા મળે તો પછી આખી જિંદગી ડોલરના સ્વપ્ન જોતા હોય ઘણા લોકો. તો એક અમારો યુવાન છોકરો છે ઇન્ડિયામાં, એકવાર ગુરુજીને રમૂજમાં કે ગુરુજી જો મારા ઉપર મહારાજ રાજી થાય ને તો મહારાજને એમ કહીશ અક્ષરધામ પછી આપજો, અમેરિકા પહેલા આપો તમે. ગુરુજી હસતા હસતા કે તારા ઉપર ભગવાન રાજી થાય જ નહીં, ભગવાનને ખબર જ છે કે આ તો પહેલા આ માગેવો છે. હું કહેવા એ માગું છું, બહુ સમજવા જેવી વાત છે. સાંભળો, હજી મહારાજના થોડા શબ્દો સમજી લઈએ. વચનામૃત લોયાનું 10મું, શબ્દાદિક પંચ વિષયમાં જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે તો આત્મા વતે છે. ઉપનિષદ શું કહે છે? દરેકને પુત્ર વાલો લાગે છે, કોઈને દીકરો વાલો નથી, કોઈને દીકરી વાલી નથી, કોઈને પત્ની વાલી નથી. સાંભળજો ઉપનિષદના શબ્દો,
आत्मनस्तु कामाय पुत्रो पुत्रः प्रियो भवति, नवा अरे पुत्रस्य कामाय पुत्रो पुत्रः प्रियो भवति। માણસ એમ બોલે છે મને દીકરો વાલો છે, ખરેખર દીકરો વાલો નથી, અંદર આત્મા બેઠો છે, આત્માને એ દીકરામાં આસક્તિ છે, એની આસક્તિ પોસાઈ રહી છે, એટલે દીકરો વાલો લાગે છે। હમણાં એ દીકરો દીનો ફરેલો નીકળે, બાપ કે આમ દીકરો જાય આમ તો વાલો લાગશે, તો એનું હેત તૂટી ગયું। કારણ શું દાદા? પિતાનું પુત્ર ઉપરથી હેત તૂટી ગયું, એનું કારણ શું? હવે એની આસક્તિ ફૂલફિલ થતી નથી, સમજી ગયા તમે? અને પહેલા એની આસક્તિ ફૂલફિલ થતી હતી। વચનામૃતમાં શ્રીજી મહારાજ જે જે વાતો કરી છે ને આપણે ટૂંકમાં સાંભળીએ છીએ। ભગવાનના ધામના સુખની આગળ તો માઇક પંચ વિષયનું સુખ તે તો નરક જેવું છે। વચનામૃત વડતાલનું 19મું, માઇક જે પંચ વિષય છે તેમાં એક વિષયનો સંબંધ થાય ત્યારે એક જ વિષયનું સુખ પ્રાપ્ત થાય છે, પણ બીજાનું થતું નથી। માયિક સુખ તો તુચ્છ છે, નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે। વચનામૃત ગઢપુર અંત્ય પ્રકરણનું 27મું। હવે થોડું સમજી લઈએ આપણે। હા, વિષય એટલે કેવા છે? પંચ વિષય તુચ્છ છે, ગમે તેવું સારું રૂપ હોય પણ એક દિવસ તો એ રૂપ કુરૂપ બને છે કે નહીં? હા કે ના કયો બોલો? ગમે એવો અમૃત જેવો દૂધપાક હોય, આમ મોઢા ઉપર મૂકો ને 32 કોઠે દીવા થાય, પણ એ દૂધપાકને અઠવાડિયા 15 દિવસ મહિનો રહેવા દો અને એમાં ઝીણી ઝીણી જીવાત પડી જાય, ઈયળો પડી જાય, પછી એ દૂધપાક જોવો પણ ગમશે? હા કે ના તો કયો? આ દુનિયામાં એવી છાશ બની જ નથી જે ખાટી થાય નહીં, સમજો છો ને તમે? આ દુનિયામાં એવી છાશ બની જ નથી જે કાઠી થાય નહીં, એનો અર્થ કે આ દુનિયામાં એવું કોઈ પણ સુખ નથી જે પરિણામે દુઃખરૂપે થતું। બધા સુખ દેખાય છે, સુખ આપણો આભાસ છે સુખનો, પણ અંતે શું થાય છે? બધા જ દુઃખરૂપ છે। તો પહેલી વાત, પંચ વિષય કેવા છે? તુચ્છ છે, એના કરતા આગળ નાશવંત છે, એના કરતા આગળ અપાર દુઃખને આપનારા છે। આટલું તો ભગવાનના ભક્તે સમજી જ રાખવું જોઈએ। તો બીજો સવાલ એમ થાય કે પંચ વિષય વિના જગતના જીવને પણ ચાલતું નથી, ભગવાનના ભક્તને પણ ચાલતું નથી, ખાધા વિના, પીધા વિના, કપડાં પહેર્યા વિના, બરાબર? આ બધા સાધનો જરૂરી છે, તો કેવી રીતે એ પદાર્થો ભોગવવા તો આસક્તિ ન થાય? વચનામૃત ગઢપુર 8મું, શાસ્ત્રમાં કહેલા નિયમમાં રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને વિષય ભોગવવા નહીં। હવે બોલો, આમાં કશું બાકી રહ્યું? એક પુરુષ એક સ્ત્રીમાં કામ બુદ્ધિ રાખે, શાસ્ત્રને માફ કરે છે। એક પુરુષ એક સ્ત્રીમાં કામ બુદ્ધિ રાખે છે, શાસ્ત્રને માફ કરે છે, પણ બધી જગ્યાએ રખડેલા ઢોરની જેમ વૃત્તિ રાખતો હોય તો? શાસ્ત્રએ દરેક પંચ વિષયને પોષવા માટેનો માર્ગ બતાવ્યો છે, પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને, એટલે કે ભગવાને કરેલી આજ્ઞામાં રહીને જો ભોગવે તો? ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે છે, એક એક વિષય ગિરનાર જેવા છે, આખી પૃથ્વીના સુથાર લુહાર કડિયા ભેગા કરે અને 1500 વર્ષ સુધી ખોદે તોય ખોદાય નહીં। બોલો, આખા ગુજરાતના લુહાર કડિયા ભેગા થઈને મંડી પડે તો ગિરનાર નીકળે બહાર? આ પંચ વિષય બધા કેવા છે? આવા છે। સ્વામી કે ટાઢી અગ્નિ જેવા વિષય ભૂંડા છે, વિષય મૂકવા તો અતિ કઠણ છે। અરે ગુણાત્યાનંદ સ્વામી કે વિષય તો કેવા બળિયા, મુક્તાનંદ સ્વામી જેવા જો વિષયનું ખંડન કરે તો એનું પણ માથું કાપવા તૈયાર થાય, પણ વિષય મૂકવા તૈયાર થાય નહીં। શ્રીજી મહારાજ સાગરમાં શું વાત કરે છે? જીવનો તો એવો સ્વભાવ છે કે, મહારાજના શબ્દો જુઓ, જ્યાં પંચ વિષયનું પોષણ થતું હોય ત્યાં જ પ્રેમ કરે છે, જ્યાં વિષયનું ખંડન થાય ત્યાં કોઈને હેત થતું નથી। બોલો, અલયા ખાચર જેવા બ્રહ્મચારી, 100 જન્મના ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોય અને એ મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થાય, તો
તો આપણી કોઈની કલ્પના કરી શકાય દાદા? આપણા કોઈ વિશે કોઈ ગેરંટી આપી શકાય? ઇઝ ધેર એની સ્યોરિટી અબાઉટ અસ? આપણે માટે એક જ માર્ગ છે, મહારાજે કહ્યું છે એ પ્રમાણે સાવધાન રહીએ અને જાગૃત રહીએ તો મહારાજ ચોક્કસ કૃપા કરશે. કદાચ ભૂલ થઈ જાય તો હું ઘણી વાર કથામાં કહું છું, નાનું કે મોટું, જાણે કે અજાણે પાપ થયું તો ત્રણ રસ્તા લો, પ્રાર્થના કરો કા પ્રાયશ્ચિત કરો અને પશ્ચાતાપ કરો. પાપને ધોવા માટેના ત્રણ માર્ગ શાસ્ત્રમાં બતાવ્યા, પ્રાર્થના, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. જય વસાવડા ગુજરાતીના ખૂબ સારા લેખક, એની લખેલી નાની એવી વાત, બહુ સરસ નાની વાત. મેં એક નાની ભૂલ કરી પણ એને યાદ રાખીને બહુ મોટી ભૂલ બીજાએ કરી. એક ભૂલ કરવી એ બહુ નાની વાત છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ થાય ન થાય એમ નથી. ગુરુજી કેટલી સરસ વાત કરે, ભગવાન ભૂલને માફ કરે છે પણ ભૂલ કરવાની આદતને માફ કરતા નથી. આપણને શું થઈ ગયું છે? આદત પડી ગઈ છે. શેની આદત પડી ગઈ છે? ભૂલ કરવાની. આ દેશમાં બીજી કઈ નહીં, આ દેશમાં આદત કેવી હોય? વ્યસનની આદત. આ દેશમાં ખોટા વ્યસનના રવાડે જે ચડ્યા છે, સારા હરિભક્ત છે, ઘરમાં વચનામૃત વાંચનારા છે ને ખોટા વ્યસનમાં ચડી ગયા છે. ખોટા વ્યસનમાં એટલે હદ સુધી, ખાવા પીવા સુધી. એના પરિવારના માણસો સમજાય છે, હું જાણું છું, નામથી જાણું છું, કોઈ કથા પણ સાંભળતા હશે એવા હરિભક્તની. એનો પરિવાર સમજાવે છે, સંતો સમજાવે છે, બધા સમજાવે છે. હવે એ પાછા, એને ખબર છે આ ખોટું છે, તોય પણ શું થાય? નથી વળી શકતા. બહુ સમજવા જેવી વાત છે. શ્રીજી મહારાજે અદ્ભુત વાતો કરી છે. મુક્તાનંદ સ્વામી જેવાનું માથું કાપવા તૈયાર થાય એવા પંચ વિષય છે. હજી સાંભળો, ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, જેટલું પંચ વિષયથી દૂર રહેવાય તેટલું સારું. આ કરવાનું છે, બસ હું જે કહેવા માંગુ છું શું, આ કરવાનું છે. આ આંખથી જગતના જેટલા રૂપ ઓછા જોવાય એટલો પ્રયત્ન કરવો જોઈએ, કરવો જોઈએ કે નહીં દાદા? ફાટેલી આંખે જગતના ન જોવાના ગમે તેવા દ્રશ્યો આજે માણસ જોવે છે, શું નુકસાન થાય છે? રાજકોટની સત્ય ઘટના, એક મોટું હોર્ડિંગ્સ અને હોર્ડિંગ્સમાં સ્ત્રીઓના ફોટા, અત્યારે માર્કેટિંગ માટે વધારે ને વધારે બહેનોના અશ્લીલ ફોટાઓ વપરાય છે. એ મોટા હોર્ડિંગ્સમાં મૂકેલા બહેનોના ફોટાને જોઈને જે ત્યાંથી નીકળતો હોય એ બેનર જોવામાં એવો ચોંટી જાય, ખરેખર ફોટો તો કાગળ છે, એમાં કંઈ સ્ત્રી તો છે નહીં. તેમ છતાં માણસ કેટલો મૂરખ છે. ગાડી લઈને નીકળેલો સુખી ઘરનો માણસ, ફોર વ્હીલ લઈને નીકળેલો, ટુ વ્હીલ લઈને નીકળેલો, એ હોર્ડિંગ્સ જોતો જોતો એટલો બધો તન્મય બની જાય, ભાન ભૂલી જાય, એક્સિડન્ટ થયા. એવી રીતે કહેવાય છે ત્યાં 10-12 માણસો મરી ગયા, હોર્ડિંગ્સ ઉતારી લેવું પડ્યું. આ એક હોર્ડિંગ્સની કથા નથી, આખી દુનિયામાં બધા ક્યાં ફસાય છે? આ હોર્ડિંગ્સમાં જ ફસાય છે. પંચ વિષય કે જાલ બિછાઈ, બંધન રચિયા ભારે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાયું, ભગવાને આ જગત સર્જન કર્યું, આ જગતમાં ભગવાને માયાને છૂટ આપી, માયાએ પોતાની જાળ ફેલાવી. માયા એટલે ભગવાનની શક્તિ છે, ભગવાનની આજ્ઞાથી એણે કે જીવ શુદ્ધ થયા પહેલાં ભગવાન સુધી ન જવો જોઈએ. એ માયાએ એટલે કે ભગવાને જાળ ફેલાવી. એ કઈ જાળ ફેલાવી? પંચ વિષય કે જાલ બિછાઈ, બંધન રચિયા ભારે, લાલચ મે સબ જીવ ફસાય, લાલચ મે સબ જીવ ફસાય, નિકલન કે નહીં બારે, અહો પ્રભુ અચરજ માયા તુમ્હારે. વિચારો તમે, થોડા વર્ષો પહેલાની સત્ય ઘટના, બોત્સવાના નામનો દેશ, તમે સાંભળ્યું છે ને, સાઉથ આફ્રિકામાં, બોત્સવાના નામનો દેશ. અમે સાઉથ આફ્રિકા ગયા હતા, મેં આખો આર્ટિકલ વાંચ્યો.
ત્યાં કલહરી નામનો એક પ્રદેશ, રણ છે, રેગિસ્તાન છે, પણ ત્યાં કેવી રીતે ડાયમંડ નીકળ્યા? એવા હીરા નીકળ્યા દાદા, આપણે ઇન્ડિયામાં બોર વીણીએ ને, ખેતરમાંથી ખડું કરે ને પછી દાણા વીણે ને, ઘઉંના દાણા, એમ જમીન ઉપરથી લોકો હીરા વીણતા. રાતોરાત રોડપતિ કરોડપતિ બનવા લાગ્યા. પૈસા એવા વધ્યા, બોત્સવાનાની ઇકોનોમી એટલી બધી વધી, એવું કહેવાય છે ઇટ વોઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. કયા દેશની? બોત્સવાનાની. 15 લાખનું પોપ્યુલેશન હતું ત્યારે, 15 લાખનો એ નાનો દેશ, પણ આખી દુનિયામાં ઇટ વોઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. પણ થોડા જ વર્ષની અંદર આખું ચિત્ર બદલી ગયું. એ દેશની અંદર રોગચાળો, એમાં પણ એઇડ્સ એટલો બધો ફેલાયો, એઇડ્સ એટલો બધો ફેલાયો. અને જે મેં વાંચ્યું, જે મેં જાણ્યું, હું તમને કહેવા માગું છું, ઇટ વોઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એઇડ્સ ઇન ધ વર્લ્ડ. સમજો છો ને તમે? પંચ વિષયની ઝાળ ભગવાને એવી ફેલાવી છે ને, શબ્દમાં ન ફસાય તો રૂપમાં ફસાય, રૂપમાં ન ફસાય તો રસમાં ફસાય, રસમાં ન ફસાય તો ગંધમાં ફસાય, ગંધમાં ન ફસાય તો સ્પર્શમાં ફસાય. 5 ઝાળ છે, 1 ઝાળ નહીં, કેટલી ઝાળ? 5 ઝાળ છે. બહુ સમજવા જેવું છે. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, વિષયથી જેટલું છેટું રહેવાય ને એ સારું છે. સ્વામી એમ કહે, વિષયના માર્ગે આંધળા થવું, સ્વામીના શબ્દો, હા યાદ રાખજો બધા, વિષયના માર્ગે આંધળા થવું. આપણે વિષયના માર્ગે કેવા છીએ? દેખાતું નહીં તો લેન્સ લઈને જોઈએ દાદા, દૂરબીન લઈને જોઈએ કે કોણ છે, બોલો. અજયભાઈ, વિષયના માર્ગે આંધળા થવું, વિષયના માર્ગે બેરા થવું, આપણે વિષયના માર્ગે કેવા છીએ? આમ રૂમમાં બેઠા હોય ને, દૂર કોક આપણું નામ બોલે એટલું આપણે અડધું સંભળાય, તો ઊભા થઈને ત્યાં જઈએ. હા શું કીધું પેલા? કે કઈ નહીં, મારું નામ લીધું ને, બોલો બોલો શું કીધું? ઝઘડો ન થતો હોય તો સામેથી, વિષયના માર્ગે બેરા થવું. કદાચ આપણે સાંભળી લીધું ને, આપણું કોઈ નેગેટિવ બોલી ગયું ને, જવા દો, ધેય સે, વોટ ધેય સે, લેટ ધેમ સે, આ જગતમાં છે શું બીજું? કદાચ કોઈ આપણા વિશે ગમે તેવું કીધું તો આપણે તો જે છીએ એ જ છીએ ને, આપણે કંઈ ચેન્જ થવાના છીએ? તેણે એક નાની ભૂલ કરી અને એ ભૂલને યાદ રાખી આપણે બહુ મોટી ભૂલ કરી. બોલો, જય વસાવડાની વાત સાચી વાત છે કે નહીં? કોઈકે નાની ભૂલ કરી પણ એ ભૂલને પકડી રાખી આપણે, અને આપણે શું કર્યું? મોટી ભૂલ કરી. કોઈક માણસ આવેગમાં આવીને એકવાર બોલી ગયો અને આપણે 21 વર્ષ સુધી યાદ રાખીએ. 21મી ડિસેમ્બર હતી, બપોરના 12 વાગ્યા હતા, આ જગ્યા હતી, આ ગામ હતું, આટલા આટલા માણસોની હાજરી હતી, અને સ્વામી 21 વર્ષ પછી પહેલા બધાની વચ્ચે મને આમ કહી દીધું. એણે નાની ભૂલ કરી અને એને યાદ રાખીને આપણે વિષયના માર્ગે કેવા થવાનું છે? બેરા થઈ જાઓ. બોલી જાય, કેનારા કહી જાય, ગાનારા ગાઈ જાય. નરેન્દ્રભાઈ મોદી બહુ, આપણે ખરેખર, હા, મેં નરેન્દ્રભાઈ મોદીનું થોડું જીવન વાંચ્યું, વોરન બફેટનું થોડું જીવન વાંચ્યું, બરાબર, પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ, સારા સારા અત્યારના ભૌતિક માણસો, પણ આપણને એમ થાય માર્ગ એક જ છે. માણસ ગમે ત્યાંથી આવે, રુચિણામ વે ચિત્રાત રુજુકુટિલ નાના પથજુસામ નિણામ એકો ગમ્યસ તમસી પૈસા મરણ વૈવ. એક જ માર્ગ ભગવાનને પામવાનો છે, સત્યનો માર્ગ, પ્રામાણિકતાનો માર્ગ, ધર્મનો માર્ગ. હમણાં 1-2 દિવસ પહેલા જ લંડનમાં ઇન્ટરવ્યુમાં, જાહેરમાં એમણે કહ્યું કે હું આટલો સફળ છું ને એનું કારણ એટલું છે કે દરરોજ કેટલા કિલો ગાળ ખાઉં છું. શું બોલ્યા? કિતને દર્જન ગાલી રોજ ખાતા હું ને, યહી મેરી, હે, બહુ સરસ છે, બહુ સરસ શબ્દ વાપરો છે. હું સફળ છું ને એનું કારણ એ છે આટલી બધી ગાળો રોજ ખાઉં છું. તમે ખાઓ, તમે સફળ થશો. આપણે તો એક શબ્દ કોઈક બોલી ગયો હોય તો ધુહા પુહા થઈ જઈએ. બહુ સરસ એને લંડનમાં જે 1-2 વાતો કરી છે ને, આપણને એમ થાય શું માણસો હોય છે ખરેખર આ પૃથ્વીમાં. પૂજ્યપાદ ગુરુજી તો હજારો વખત કહે છે આ કોઈક ભગવાને મોકલેલો મહાપુરુષ જ છે, કોઈ ઓલિયો પુરુષ છે, બાકી આટલું મોટું ક્રાંતિકારી કામ ન થઈ શકે. કપડાં ભલેના જુદા હોય, સ્થાન ભલેનું જુદું હોય, આપણે મંદિરમાં બેઠા છીએ, કોઈક બીજી જગ્યાએ બેઠો, પાર્લામેન્ટમાં બેઠો છે, આપણે ભગવા કપડાં પહેર્યા છે, એને કાળા કપડાં પહેર્યા છે, પણ આની પ્રામાણિકતા, આની નીતિમત્તા, આની સેવાની ભાવના ગજબની છે. વિષયના માર્ગે
બહેરા થવું, આંધળા થવું, લૂલા થવું, લંગડા થવું. બોલો સ્વામીના નાના નાના શબ્દો તમે જુઓ તો ખરા. સ્વામી એમ કહે, વિષય ન મળે ને તે પહેલા, વિષય મળતા પહેલા તો બકરાની પેઠે બીવું. સ્વામીના શબ્દો જુઓ, વિષય મળતા પહેલા બકરાની જેમ બીવું, બકરું સિંહથી બીવે ને, સિંહથી દૂર રહે ને, એમ વિષયથી દૂર રહેવું. અને જો વિષય મળે ને તો પછી સિંહ બની જવું, તો પછી બકરા જેવું નહીં. વિષય ન મળ્યા હોય ત્યાં સુધી બકરું સિંહથી ડરે, સિંહથી દૂર રહે, એમ ડરીને દૂર રહેવું. અને જો વિષયનો યોગ થાય ને તો પછી બકરા જેવા નહીં, તો પછી સિંહ જેવા થવું. સિંહ જેમ બકરાને ફાડી ખાય ને, એમ ગમે એવો સારો વિષય હોય ને એને તોડી નાખીએ પણ એમાં ફસાઈએ તો નહીં. કેવા જોરદાર સ્વામીના શબ્દો છે ને. કેટલી વાત, પંચ વિષયની વાત જો સમજાઈ જાય ને તો દાદા બધું સમજાઈ જાય. આપણા શાસ્ત્રોમાં તો એટલું બધું લખ્યું છે, કુરંગ માતંગ પતંગ ભૃંગ મીનહ હતાહ પંચ ભીરેવ પંચ. એક વિષય પણ ખતરનાક છે. હરણ જન્મ્યા પછી એકવાર માનું દૂધ પી લે ને, હરણનું બચ્ચું જન્મ્યા પછી એક જ વાર માનું દૂધ પી લે ને દાદા, તો એ હરણનું બચ્ચું એની માં જેટલી સ્પીડથી દોડી શકે એટલી સ્પીડથી દોડી શકે. ભગવાને આવી કુદરતી વ્યવસ્થા કરી છે. એનું કારણ શું? એને જંગલમાં રહેવાનું છે, અનેક હિંસક પ્રાણીનો સામનો કરવાનો છે. ગમે ત્યારે ગમે તે દિશામાંથી હિંસક પ્રાણી આવે, એનાથી બચવા માટે ભગવાને વ્યવસ્થા કેવી કરી? જન્મતાની સાથે એક જ વારી દૂધ પીવે એટલે એની મા પવન વેગે દોડે છે એ પણ દોડી શકે. વાત સાચી ને? અને માણસનું બચ્ચું જન્મ્યા પછી કેટલા મહિના સુધી ટાંવ ટાંવ કર્યા કરે દાદા. માણસ કરતા પશુમાં ભગવાને કેટલું બધું વધારે આપ્યું છે તમે કલ્પના ન કરી શકો. વિચારો તો ખબર પડે. આ તો આપણને એમ છે કે આપણે માણસ છીએ. હમણાં ગુરુજીએ સરસ એક હરિભક્તના ઘરે પધરામણીમાં વાત કરી હતી કે તમે આટલો બધો દાખલો કરો છો, આ બિઝનેસો કરો છો, મહેનત કરો છો, તમે જો આ સરસ મજાની વાડી છે એને પાછળ વાડી બગીચામાં કરેલી બહુ સરસ આ વાડી કરી છે, તો તમે તો એને પાણી પાવ, ખાતર નાખો, મહેનત કરો, ઉજાગરા કરો ત્યારે તમને થોડા સારા ફળ મળે છે. પણ આ હરણાઓ આવે છે તમે કયો રોજ ખાઈ જાય તો તૈયાર મળે છે કે નહીં? એને આપણા એક કંડારી ગુરુકુલમાં ચીકુ વાડી છે, સૌથી પહેલા ચીકુ તૈયાર થાય એટલે કોણ આવે? હનુમાન દાદા આવી છે, સૌથી પહેલા પ્રસાદી ના એ કરી છે. હરિકૃષ્ણ મહારાજનો નંબર પછી લાગે. આવું હરણ ભગવાને બનાવ્યું છે, પણ તેમ છતાં એ હરણ કોઈ જગ્યાએ બંધાતું નથી. પણ મદારી એને પકડવા માટે શબ્દમાં આસક્તિ છે ને, ભયંકર આસક્તિ છે. શબ્દમાં હરણને ભયંકર આસક્તિ છે. આવું ચંચળ પવન વેગે દોડતું હરણ જ્યારે મુરલી વગાડે ને, એનો મીઠો નાદ સાંભળીને ગુજરાતીના કોઈ કવિની આ કવિતા ભણવામાં તમે પણ કદાચ ભણ્યા હશો, સાંભળી હશે. બજે જ્યાં મીન મીઠો ત્યાં બીન, એટલે વીણા. બજે જ્યાં બીન મીઠો ત્યાં હરણ તો દોડી નવ જાજે, હરણ તું દોડી નવ જાજે. વિંધાવું બાણના કરતા મજા છે દૂર રહેવામાં. પંચ વિષય વિશે કોઈ કવિએ લખેલી કવિતા હરણને ઉપદેશ આપે છે. અરે હરણ, કોઈ મધુર વીણા વાગતી હોય તું સાવધાન રહેજે, ત્યાં જતું નહીં. કારણ કે વિંધાવું બાણના કરતા મજા છે દૂર રહેવામાં. પંચ વિષયથી કેમાં મજા છે? દૂર રહેવામાં. પંચ વિષયથી દૂર રહેવું એ સારું છે. હરણ શબ્દમાં હાથી જેવું બળવાન પ્રાણી, સ્પર્શને લીધે ફસાય છે, મરે છે. પતંગિયું કેટલું જોરદાર છે પણ અગ્નિની જ્વાળા તમે પ્રગટાવો કેટલા પતંગિયા પડશે ને મરશે. ભમરો ગંધમાં ફસાય છે, માછલી રસમાં ફસાય છે. આ એક એક બળવાન ચંચળ પ્રાણી એક એક આસક્તિને લીધે મરે છે. પણ આ દુર્ભાગી મનુષ્ય તો પાંચે પાંચમાં ફસાયો છે. શું થશે બોલો? એની દશા શું થશે? એ સુખી થશે કે દુઃખી થશે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે
વિનાશનો માર્ગ બતાવ્યો છે. કોનો વિનાશ થાય છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભિજાયતે ક્રોધાદ ભવતિ સંમોહઃ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ધ્યાનથી યાદ રાખવા જેવું છે, સાંભળવા જેવું છે, સમજવા જેવું છે. વિષયનો સંબંધ થાય એટલે એનું ચિંતન થવાનું છે. જેનું ચિંતન થાય એમાં સંગ એટલે આસક્તિ થવાની છે. જેમાં આસક્તિ થાય એની કામના એ મને મળે, એ મને પ્રાપ્ત થાય એ થવાની છે. જેની આસક્તિ થાય એના બે પરિણામ છે. આસક્તિ ફૂલફિલ થાય તો મોહ જાગે, અને ફૂલફિલ ન થાય તો ક્રોધ જાગે. સમજો છો તમે? આસક્તિ એટલે કામના, કામનાના બે સ્વરૂપ છે. ફૂલફિલ થયું તો મોહ બને છે, અને અનફૂલફિલ્ડ તો એ ક્રોધ બને છે. અને આ બંને ક્રોધ અને મોહ એનું પરિણામ શું છે? એમાંથી સ્મૃતિ ભ્રંશ એટલે તમે જે યાદ રાખ્યું છે ને બધું નાશ પામે છે. શાસ્ત્રો સાંભળ્યા હોય ને એ નાશ થઈ જાય, અને સ્મૃતિ ભ્રંશ થાય ત્યારે બુદ્ધિનો નાશ થાય, નિર્ણય ન કરી શકે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન સાત વાર બચવાની તક આપે છે. કેટલી વાર? આમ તો દુનિયામાં ત્રણ વાર તક આપવામાં આવે, એક વાર, બે વાર ને ત્રણ વાર. ભગવાન કેટલી વાર આપે છે? સાત વાર. ગણી આવે થોડું સમજીએ. સીતાજી ને રામ બેઠા છે, અચાનક સીતાની નજર જાય. આમ તો ગમે ત્યાં આંખ ફેરવી સારી નથી, આંખ ગમે તેના ઉપર પડે એ પણ સારું નહીં. સીતાજી ચંચળ છે, સ્ત્રીનો સ્વભાવ છે, ચારે બાજુ નજર નાખે છે. જગતની માં છે, ભગવાન રામના પત્ની છે. માં સીતાની આ કથા તો પછી બીજાની તો વાત જ ક્યાં કરવી. સીતાએ ગમે ત્યાં નજર નાખી, એને દૂર એક હરણ જોયું, ખબર છે ને? એટલું સરસ મજાનું રૂપેળી સોનેરી એ હરણ હતું. પહેલા આંખનો અને હરણનો સંબંધ થયો, જોયું? આ પાંચમાંથી કોઈ પણ વિષય એનો સંબંધ થયો ને પછી બચવું અઘરું છે. આંખને પાછી વાળી લો તરત, સીતાજીએ ન વાળી, જોયા જ કર્યા. સંબંધ થયો એટલે એનું ચિંતન ચાલુ થયું. આહા, આવું હરણ તો મેં જોયું જ નથી. સોનાનું હરણ લાગે છે, સોનેરી હરણ છે, સોનાનું બન્યું એવું લાગે છે. પહેલા સંબંધ થયો એટલે એનું ચિંતન થયું, ચિંતન થયું એટલે એમાં સંગ થયો, આસક્તિ થઈ. આસક્તિ થઈ એટલે કામના જાગી. શું જાગ્યું? આ હરણ મારે મેળવવું જ છે ગમે તેમ કરીને. માં સીતા ક્યારેય ભગવાન રામને આજ્ઞા કરે નહીં, રામની આજ્ઞા પાળે એવું પાત્ર. પણ એ માં સીતાએ ભૂલ કરી. શું કર્યું? પોતાના પતિ, પોતાના પ્રાણ પ્યારા પ્રભુને આજ્ઞા કરી, આદેશ કર્યો, પ્રભુ ગમે તેમ થાય મને આ હરણ લાવી આપો. ખબર છે ને તમે? જુઓ, આ એક પછી એક પગથિયા ચાલુ થયા. મોહ થયો. રામાયણ પોતે કહે છે કે સીતાને હરણમાં મોહ થયો, કહે છે ને રામાયણ, તમે બધા સાંભળો છો ને. હવે રામાયણની શરૂઆત થઈ. ઘર ઘરની બધી રામાયણ આવી રીતે થાય છે, બધી રામાયણ આવી રીતે થાય છે. ગીતાજીના સાત પગથિયા, સંબંધ થાય એનું ચિંતન થાય, ચિંતન થાય એમાં સંગ થાય એટલે આસક્તિ થાય, આસક્તિ થાય એની કામના થાય, કામના થાય એમાંથી ક્રોધ કા મોહ થાય, મોહ થાય એમાંથી સ્મૃતિ ભ્રંશ થાય. એટલે સીતાએ જે આગળ સાંભળેલું, શું સાંભળેલું? પતિની આજ્ઞામાં રહેવાનું હોય એને આજ્ઞામાં રાખવાના ન હોય, જીદ કરી સીતાએ, તમે લાવી આપો ગમે તેમ થાય, હું તમારું બધું માનું છું, એક તમે કેમ ન માનો? પતિવ્રતાનો ધર્મ ભૂલ્યા સીતા, ખબર છે ને? સ્મૃતિનો ભ્રંશ થયો, આગળ સાંભળેલું, શાસ્ત્રો જે મગજમાતા બધા જતા રહ્યા, પ્રભુ રામ ગયા, હરણની આસક્તિ એટલી તીવ્ર બની, હરણ તો મળ્યું નહીં, એમાંથી ક્રોધ જન્મો, બુદ્ધિનો તો નાશ છે. અને હરણ સામે પોતાના દિયર ઊભા છે લક્ષ્મણજી, એને ન કહેવાના શબ્દો કહ્યા, જાણો છો ને તમે? લક્ષ્મણજીને પણ કાઢ્યા. ગીતાજી એમ કહે છે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને આખી રામાયણ સર્જાણી કેવળ એક સોનાના હરણમાં મોહને લીધે. તુલસીદાસજી મહારાજે લખ્યું મોહ સકલ વ્યા ધિનકર મૂલા તેનસે ઉપજહી
ઉની બહુ સોલા, દરેક દુઃખનું કારણ મોહ છે. મોહ એટલે પંચ વિષયમાં થયેલી આસક્તિ. પંચ વિષયમાં આસક્તિ કેવી રીતે થાય છે? પંચ વિષયનો જાજો સંબંધ થવાથી. સમજાણા પગથિયા સાત? હજી સમજાવું, પરફેક્ટ. જુઓ, સમજવું જરૂરી છે. મોહ ક્યારે થાય? પંચ વિષયની આસક્તિ થાય ત્યારે. આસક્તિ ક્યારે થાય? જેનું ચિંતન પુષ્કળ કર્યું હોય ને, ચિંતન થાય ત્યારે જ મનને પાછું વાળી, નહીં નહીં હું ભગવાનનો ભક્ત છું, મારે આવું ચિંતન ન કરાય, આ ખોટા ઘાટ સંકલ્પ ન કરાય. ભગવાનના ભક્તને સંકલ્પ થાય, એ પીડાવા લાગે, પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ મને આ પાપમાંથી બચાવી લો, મારા મનમાં ખોટા સંકલ્પ છે ને બચાવી લો. કેમ? એને ખબર છે આ સંકલ્પ જો વારંવાર થશે ને તો મને દેહ કરીને ભ્રષ્ટ કરશે. જોયું દાદા, મોહનું કારણ છે આસક્તિ, આસક્તિનું કારણ છે ચિંતન, ચિંતનનું કારણ છે સંબંધ એટલે સંપર્ક. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે જેટલા પંચ વિષય જરૂરી છે એટલા રાખો, જરૂર કરતાં વધારેના પંચ વિષય એ વિનાશનું જ કારણ છે, દુઃખનું જ કારણ છે. એનાથી કોઈ જીવ સુખી થયા નથી અને કોઈ થવાના પણ નથી. કેવી સરસ મજાની મહારાજ વાત કરે છે. હવે આ બધી વાત સાંભળજો, તમને સમજાઈ જશે. વિષયમાં એવો વિપરીત મોહ છે કે પ્રાણ જાય તો પણ જીવ વિષયનો ત્યાગ કરતો નથી. એડ્સને લીધે કેટલા માણસો મરે છે? કોઈ પ્રાણ છોડે છે? કેટલા છોડે છે ને તો પણ વિષયનો ત્યાગ કરે છે? લાડવા ખાવાથી કેટલા મરે છે ડાયાબિટીસથી? કેવી રીતે લાડવા ખાય? એક દાદા સારા હરિભગત, પગ કાપેલો, મંદિરમાં જલેબી બનાવેલી અમે સંતો પીરસવા, આફ્રિકાની વાત. દાદા 1.5 કિલો જલેબી ખાઈ ગયા. અમે કીધું દાદા આટલી બધી જલેબી ખાઓ છો? તે કે સ્વામી તમને શું વાંધો છે, મારા ઘરવાળા નથી ખાવા દેતા, મંદિરમાં કોક દી મળે તો ખાવા દો ને, લો મરવાનું તો છે જ ને, આમય આ દેહ નાશવંત છે, લો આમ મારી ના ખાવ. આપણું બધું બ્રહ્મ જ્ઞાન અવળું ચાલે છે. બોલો, નાક કાન જાય, માથું જાય અને ધન પણ જાય, છતાં વિષયનો અભાવ આવતો નથી. એક એક શબ્દ જુઓ. વિષયી જીવ પંચ વિષયના જ વખાણ કરે છે. વિષયી જીવનો ઈસક ધન્ય છે. શ્રીજી મહારાજે પંચ વિષયમાંથી ગુણ લીધો, વખાણવા લાયક છે. જેને જે વાતનો ઈસક હોય તે તેના માટે નાક કાન મસ્તક અને ધનને ખોવે છે, છતાં પણ તે વિષયને છોડતો નથી. આવી રીતે જો આપણને ભગવાનમાં આસક્તિ થઈ જાય તો કામ. શ્રીજી મહારાજા રોજ વિચારતા કે કામીને મનગમતી સ્ત્રીમાં, લોભીને ધનમાં જેવી આસક્તિ છે એવી જો આપણને ભગવાનમાં થાય તો. વચનામૃત લોયાનું 14મું એમાં મહારાજા વાત કરી. વિષયી જીવને જન્મ મરણનું દુઃખ, એના કરતાં મોટું લખચોરાશીનું દુઃખ અને એના કરતાં પણ વધારે જમપુરીનું દુઃખ ભોગવવું પડે છે. વિષયી જીવ વ્યભિચાર કર્મ કરવા માટે ચોરી કરે છે, સંઘને લૂંટે છે, આટલું દુઃખ ભોગવે છે, છતાં પણ વિષયમાંથી પાછો વળતો નથી. બોલો, આ જગતમાં વારંવાર ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં 200 વર્ષ પહેલાંની વાતો કરી, અત્યારની તો વાતો થઈ જ ન શકે સ્ત્રીની આસક્તિની. સ્વામી કે દીવમાં ફિરંગી બંગલો બનાવતો હતો, એમાં એક મિસ્ત્રી કામ કરવા આવ્યો. આ ફિરંગી એટલે કે અંગ્રેજ અને એની પત્ની હિંચકા ઉપર હિંચકે મિસ્ત્રી કામ કરે, પેલી મિસ્ત્રી એની નજર બગડી, સ્ત્રી ઉપર તાકી તાકીને જોયા કરે. સ્ત્રીને ખબર પડી ગઈ, પતિને કહ્યું, ફિરંગીએ ના પાડી. સ્વામીએ શબ્દ વાપર્યા અંગ્રેજી શબ્દ, ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા મેડમ કો મત દેખો. ગુણાત્યાનંદ સ્વામીનો વાપરેલો શબ્દ છે આ, અંગ્રેજી શબ્દ છે ને મેડમ. સ્વામી મેડમ બોલ્યા, મેડમ કો મત દેખો. આવું કહ્યું છતાં પણ પેલો મિસ્ત્રી આંખને રોકી ન શક્યો અને ફિરંગીનો મગજ ગયો, એની બે આંખમાં સળગતા સળિયા નાખીને ફોડી નાખી. બોલો, અરર, વિચાર તો કરો, આવી તો કેટલા લોકોની આંખો ગઈ હશે ને દાદા, કચડાઈ ગયા જીવો. હા, આ જગતમાં વારંવાર રાજદંડ ભોગવવો પડે છે છતાં તે વિષયનો અભાવ લેતો નથી. બોલો, જીવમાં, જીવને જેમાં આસક્તિ થાય છે તેનો ક્યારેય અભાવ આવતો નથી. જેમ કે ચાંડાળીમાં જેને સ્નેહનું બંધન હોય તેને તેના હાથનું ખાવું પડે તો પણ તેનો અભાવ આવતો નથી. ઘણા મોટા મોટા
અને ઉત્તમ ગણાતા લોકો પણ સ્નેહ દોષને લીધે માંસ ભક્ષણ અને દારૂનું પાન કરે છે. એ સિવાયના બીજા નીચ કામોને પણ આસક્તિનું બંધન અનેક વખત કરાવે છે. સ્નેહ, આસક્તિ અને વિષયનું એક જ સ્વરૂપ છે, પરંતુ કહેવામાં અલગ અલગ સ્વરૂપથી કહેવાય છે. જ્યારે જીવ સુખની અવસ્થામાં હોય ત્યારે વિષય મૂર્તિમાન રહે છે, અને જ્યારે દુઃખની અવસ્થામાં આવે છે ત્યારે વિષયનું કાંઈ ઠેકાણું રહેતું નથી. આ પ્રત્યક્ષ જોવામાં આવે છે, માટે તેમાં કોઈ સંશય નથી. કોઈ 16 વર્ષનો યુવાન પુરુષ હોય અને 16 વર્ષની યુવતી સ્ત્રી હોય, તે બંનેને સતત 10 દિવસના ઉપવાસ કરાવવામાં આવે અને તે પછી બંનેને સાથે સુવડાવવામાં આવે, તો તે બંનેને એકમાત્ર અન્ન સિવાયના કોઈ અન્ય વિષયની ઈચ્છા રહેતી જ નથી. એટલે વિષયનું મૂળ બીજ અન્ન છે, આવું સત્પુરુષો કહેતા. એટલા માટે સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ, એક રસના ઇન્દ્રિય જીતે એ બધી ઇન્દ્રિયને જીતી શકે, આહારને કંટ્રોલમાં કરી શકે એ જીવનમાં બધું જ કંટ્રોલમાં કરી શકે. એટલે આપણે ત્યાં ઉપવાસનો મહિમા છે, એટલે આપણે ત્યાં તપનો મહિમા છે, એટલે આપણે ત્યાં સંયમનો મહિમા છે. ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં સંયમ કેળવે, બધી જગ્યાએ સંયમ કેળવવો હોય તો સૌથી પહેલાં ક્યાં સંયમ ચાલુ કરો? જીભમાં. જીભમાં બે રીતના સંયમ કેળવવા પડશે, એક વાદમાં અને સ્વાદમાં. વાદ એટલે બોલવામાં, સ્વાદ એટલે ખાવામાં. આ બે જગ્યાએ તમે કંટ્રોલ કરી લેશો, મહારાજ રસ્તો બતાવે છે, તો બધી જગ્યાએ કંટ્રોલ ઓટોમેટિક થવા લાગશે. શ્રી હરિએ આટલી વાત કરી ત્યારે સૌ સંતોએ તે વાતને સાચી માની. સંતોએ કહ્યું, મહારાજ આપ તો સાક્ષાત પરમેશ્વર છો, આપ જેમ કહો તેમ કરીએ. આમ કહીને બધા સંતો કીર્તન ગાવા લાગ્યા. શ્રીહરિ મનથી અત્યંત પ્રસન્ન થયા અને સૌ સંતોની સાથે કીર્તન ગાતા રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિએ ઘુઘરાળા ગામમાં વિષયી જીવની વાત કહી, એ નામે 90મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ.